મિત્રો, જ્યારે અંકો એકડા જ આપ્યા હોય અને તમારે વર્ગ કરવાનો હોય તો તમને તો જાણો છો કે ભાઈ એકનો વર્ગ તો એક ગુણ્યા એક એટલે એક, પણ અગિયારનો વર્ગ કરવો હોય તો તમે શું કરશો? તો આગળ આપણે જોયું તેમ કે અગિયાર ગુણ્યા અગિયાર એટલે 121, બરાબર ને? આ છેલ્લો એકડો છે એમ તો આગળનો સરવાળો અને આ, પણ દાખલા તરીકે 111 ગુણ્યા 111 કરવા છે, બરાબર? એટલે કે 111 નો વર્ગ કરવો છે તો તમે શું કરશો? એક બી ત્રણ બી અને એક, આના આધારે હજી આપણે એકાદ વધારે લઈ લઈએ એટલે ખબર પડી જાય. ચાલો તો એક બે ત્રણ, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, આ બે, એક બે ત્રણ ચાર, એક અને એક બે ત્રણ ચાર, બરાબર ને? અહીંયા સુધી ગુણશો એટલે પહેલાં અહીંયા જોયું, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, બે ત્રણ ચાર ત્રણ બે એક. એટલે કે આ તો મજા આવે એવું દેખાય છે. જો કે તમને દાખલા તરીકે એક 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 આપ્યા છે તો તમારે શું કરવાનું? અહીંથી સ્ટાર્ટ કરો, એક બે ત્રણ ચાર, હવે અટકી જાઓ. પછી એનાથી ઊંધી ગાડી, ત્રણ બે એક. એનો અર્થ કે તમને દાખલા તરીકે આવા પાંચ આપ્યા હોય અને વર્ગ પૂછે તો તમારે સીધો જવાબ લખી શકો, એક બે ત્રણ ચાર પાંચ, પછી ચાર ત્રણ બે એક. તો આવા દાખલા તરીકે સાત આપ્યા હશે તો એ તમે સાત એકડાનો વર્ગ આપ્યો હશે તો તમે કરી શકશો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, છ પાંચ ચાર ત્રણ બે એક. તો આ જવાબ આવે કેનો, એક બે ત્રણ ચાર પાંચ છ સાતનો વર્ગ. તો મજા આવી.